શું તમને ખબર છે આઈસ્ક્રીમની શોધ કેવી રીતે થઈ? તો સાંભળો આઈસ્ક્રીમનો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ઇતિહાસ. આ દુનિયામાં કોઈ એવી વ્યક્તિ ના હશે જે આઈસ્ક્રીમ વિશે જાણતું ના હોય. બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ આઈસ્ક્રીમ તો ખાધી જ હશે. પણ શું તમે જાણો છો આઈસ્ક્રીમની શોધ કોણે કરી હશે? આઈસ્ક્રીમની શોધ કોઈ એક વ્યક્તિએ કરી ન હતી અને તે શોધ ક્યારે થઈ તે પણ કોઈ જાણતું નથી. પરંતુ એવું કહેવાય છે કે દુનિયામાં સર્વપ્રથમ આઈસ્ક્રીમ 618-97 AD ચીનમાં ખવડાવવામાં આવી હતી. ચીનના સાંગના રાજા તાંગ પાસે 94 બરફ બનાવવાવાળા માણસો હતા, જેમણે ભેંસના દૂધ, લોઢ અને કપૂરની વાનગીઓમાંથી આઈસ્ક્રીમ બનાવી હતી. ત્યાર પછી આશરે 200 BC પૂર્વ ચીનમાં એક પ્રકારના આઈસ્ક્રીમની શોધ થઈ અને આ આઈસ્ક્રીમ દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં પેક કરીને સ્થિર રાખીને બનાવવામાં આવતી હતી. ત્યારબાદ એક ઐતિહાસિક નોંધમાં 1779 લખાયેલા એક પુસ્તકમાં આઈસ્ક્રીમ બનાવવાની રીત પ્રસિદ્ધ થઈ અને આ રીત લંડનની એલિઝાબેથ રાફેલ્ડ નામની લેખિકાએ લખેલી. બીજી એક નોંધ પ્રમાણે 1802 અમેરિકાના પ્રમુખ જેફર્સને યોજાયેલા સમારંભમાં થીજાવેલા ફળોના રસના દડાને પેપ્સીમાં ભરીને તેની ઉપર મલાઈ છાંટી પીરસવામાં આવેલા. જો કે તે જમાનામાં આ આઈસ્ક્રીમ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ ન હતી. તેના પછી 1851 મેરીલેન્ડમાં આઈસ્ક્રીમ બનાવવાની સર્વપ્રથમ ફેક્ટરી શરૂ થઈ. ત્યારબાદ આજે તો આઈસ્ક્રીમ દુનિયાના દરેક દેશોમાં જાત જાતના રંગ અને ટેસ્ટોની સાથે મળવા લાગ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવાજ અમેઝિંગ ફેક્ટ ગુજરાતીમાં જાણવા માંગતો હોય તો ગુજરાત ફેક્ટને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક કરી નોટિફિકેશન ચાલુ કરો.